नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी YouTube चैनल मा। तो मित्रों, आजना ताजा ने महत्वपूर्ण समाचारों विषे वात करीए, परंतु ते पहेला खास अमारी YouTube चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं, जेथी करीने आ प्रकारनी माहिती सौथी पहेला तमारा सुधी पहोंची जाय। तो मित्रों, प्रथम महत्वना समाचार विषे वात करीए तो नेपाळमां शुक्रवारे मोडी रात्रे आवेला भूकंपमां 157 थी वधारे लोको मारी गया हता। आ जीवलेण भूकंप बाद पण नेपाळमां अनेक नाना मोटा झटका अनुभवाई रह्या छे। रविवारे पण 3% तीव्रतानो भूकंपनो आंचको आव्यो हतो, जेना कारणे फरी वखत नेपाळमां ભયનો માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારે 4:30 વાગે આવેલા ભૂકંપના આ કેન્દ્ર બિંદુ કાઠમાંડુથી 169 કિમી દૂર પશ્ચિમમાં 10 કિમી પેટળમાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે નેપાળમાં હજારો લોકો ઘરોની બહાર રાહત કેમ્પમાં રાત પસાર કરવા મજબૂર બન્યા છે। શુક્રવારે મોડી રાત્રે 6.4ની તીવ્રતા, શનિવારે બપોરે 3.3 અને રવિવારે વહેલી સવારે 3.6ની તીવ્રતા, એમ સતત 3 દિવસથી નેપાળની ધરતી ધ્રુજી રહી છે, જેને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં પણ ભારે મુશ્કેલીઓ નડી રહી છે। જો કે રવિવારે આવેલા ભૂકંપમાં કોઈ પણ નુકસાનના અહેવાલ જોવા મળ્યા નથી। શુક્રવારે જે અત્યંત ઘાતક ભૂકંપ આવ્યો હતો, તેમાં હજારો મકાન ધ્વસ્ત થઈ ગયા હતા, જેને કારણે હજારો લોકો હાલ રસ્તા પર જ રહેવા માટે મજબૂર થયા છે। કાઠમંડુથી 500 કિમી દૂર આવેલા જાજરકોટમાં ભૂકંપથી સૌથી વધુ અસર જોવા મળી રહી હતી, જ્યાં 253 લોકો ઘાયલ થયા છે। દરમિયાન ભારતે નેપાળ માટે ઇમરજન્સી રાહત સામગ્રી રવાના કરી દીધી છે। રવિવારે ભારતે નેપાળમાં દવાઓ, ભોજન, ટેન્ટ સહિતની સામગ્રી રવાના કરી હતી। દરમિયાન નેપાળમાં શુક્રવારના ભૂકંપથી ભારે નુકસાન થયું છે। સતત 3જા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। નેપાળ સૈન્યના આશરે 4000 જવાનો સૌથી પ્રભાવિત રૂકુમાને જાજરકોટમાં તૈનાત કરાયા છે, જ્યારે નેપાળ સરકાર દ્વારા યુદ્ધના ધોરણે લોકોને મદદ પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જે લોકો ઘાયલ થયા છે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે। નેપાળમાં 2015 બાદ સૌથી ઘાતકી ભૂકંપ આવ્યો છે, જેમાં 157 કરતા વધારે લોકો માર્યા ગયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માટે આ દિવાળીનો તહેવાર ભારે પડવાનો છે। મોંઘવારી એવી હરણફાળ વિકાસ કરી રહી છે કે લોકોના ઘરનું બજેટ ડગમગી ગયું છે। નવેમ્બર મહિનાની શરૂઆત થતા જ ખાદ્ય તેલોના ભાવમાં ભડકો થઈ રહ્યો છે। દિવાળીના તહેવાર પહેલા ખાદ્ય તેલના ભાવમાં 3 વધારો નોંધાયો છે। 4 દિવસ પહેલા સિંગ તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે હવે નવેમ્બર મહિનાના શરૂઆતમાં કપાસિયા તેલના ભાવમાં ભડકો થયો છે। 1 દિવસમાં કપાસિયા તેલના ભાવ 90 રૂપિયા 100નો વધારો કરવામાં આવ્યો છે। ખુલતા બજારે કપાસિયા તેલના ભાવમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે। કપાસિયા તેલના 15 કિલો બ્રાન્ડેડ ડબ્બાનો ભાવ 1500 રૂપિયા હતો, જે વધીને 1610 રૂપિયાનો ભાવ થઈ ગયો છે, ત્યારે હવે કપાસિયા તેલના ભાવને પગલે સિંગ તેલના ભાવ પણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે। દિવાળીના તહેવારને લઈને કપાસિયા તેલની માંગમાં વધારો થઈ રહ્યો છે। દિવાળી બાદ પણ લગ્નની સિઝન હોવાથી ખાદ્ય તેલના ભાવ વધે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। ઓગસ્ટ મહિનો એટલે કે તહેવારોની સિઝન આવતા જ તેલિયા રાજા બેફામ બન્યા હતા। તહેવારોની સિઝન ટાણે જ તેલના ભાવમાં વધારો ઝીક્યો છે। હજી 4 દિવસ પહેલા સિંગ તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો હતો, તો કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરાયો છે। મગફળીની ઓછી આવકની સામે સિંગ તેલની વધતી ડિમાન્ડ ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ તહેવારોમાં તેલિયા રાજા ઊંચા ભાવ જાળવી રાખવા સક્રિય થયા છે। સરકારનો વધતા જતા તેલના ભાવ ઉપર કોઈ પણ અંકુશ જોવા મળ્યો નથી, પરંતુ તેલના ભાવનો આ ભડકો લોકોના બજેટ ખોરવી રહ્યો છે। મોંઘવારીના કારણે ગૃહિણીઓનો હાલત કફોડી બની છે। ખાદ્ય તેલ, શાકભાજી તેમજ કઠોળના ભાવમાં પણ વધારો થયો છે। વેપારીઓ કહે છે કે ખાદ્ય તેલોના ભાવમાં વધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે। ખાદ્ય તેલોના ભાવ ઊંચા રહેવાથી સિંગદાણા અને મગફળીના ભાવ પણ ઊંચા ગયા છે। સિંગ તેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે। વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે। ખેડૂતોને પાકના પૂરો ભાવ મળતો નથી અને વેપારીની સંગ્રહખોરીના લીધે મોંઘવારી વધે છે। તો મિત્રો, આવી રીતે સિંગ તેલ અને કપાસિયા તેલના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને મહાદેવ બેટિંગ એપના પ્રમોટરોએ ₹508 કરોડ આપ્યા હોવાના આક્ષેપો વચ્ચે કેન્દ્ર સરકારે રવિવારે મહાદેવ બુક સહિત 22 ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ એપ બ્લોક કરવા માટે આદેશ આપ્યો છે। બીજી તરફ મહાદેવ બેટિંગ એપના કેસમાં આરોપી શુભમ સોનીએ દાવો કર્યો હતો કે તે પોતે મહાદેવ એપનો અસલી માલિક છે અને ભૂપેશ બઘેલના કહેવાથી તે ડૂબી ગયો હતો। મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઈડીની તપાસ વચ્ચે આઈટી મંત્રાલયે રવિવારે 22 ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ એપ્લિકેશનને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે। ઈડીની ભલામણ પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69 હેઠળ આદેશ અપાયો હતો। આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે છત્તીસગઢ સરકાર પાસે કલમ 69 આઈટી એક્ટ હેઠળ વેબસાઇટ એપને બંધ કરવાની ભલામણ કરવાનો અધિકાર છે। તો મિત્રો, આવી રીતે મહાદેવ બુક સહિત 22 ઓનલાઈન બેટિંગ એપ બ્લોક કરવા માટે કેન્દ્ર સરકારનો આદેશ અપાયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં થયેલા વધારાએ મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે। અમદાવાદમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો ₹70 થઈ ગયા છે। ડુંગળીના વધતા ભાવ વચ્ચે સ્થિતિ એવી સર્જાય છે કે રેસ્ટોરન્ટમાં કસ્ટમર માટે ડુંગળી માંગવી નહીં તેવો બોર્ડ લગાવવા પડ્યા છે। અનેક રેસ્ટોરન્ટની થાળીમાં ડુંગળી ગાયબ થઈ ગઈ છે। કેટલીક રેસ્ટોરન્ટમાં લીલી ડુંગળી આપવામાં આવે છે। રેસ્ટોરન્ટના માલિકોના મતે છેલ્લા 2 સપ્તાહથી ડુંગળીની કિંમતમાં ખૂબ જ વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં આ સમયગાળામાં પ્રતિ કિલોગ્રામ
ગોરામે ડુંગળીના ભાવ રૂપિયા 100 સુધી પહોંચી ગયા હતા. આ વખતે પણ આવી સ્થિતિ સર્જાય તેવો ભય ઉભો થયો છે. ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજી અને ફ્રૂટના ભાવમાં પણ વધારો નોંધાયો છે. આદુની કિંમત પ્રતિ કિગ્રા 300 થઈ ગઈ છે, જ્યારે કોબીજ ખરીદવા માટે 100 સુધી આપવા પડે છે. સફરજન સંતરાની કિંમત 200, જ્યારે ડઝન કેળાનો ભાવ 100 થઈ ગયો છે. તો મિત્રો આવી રીતે ડુંગળીના વધતા ભાવે રડાવ્યા. રેસ્ટોરન્ટના સલાડમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ હતી. તહેવારોના સમયે જ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિનાથી વધારે યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝામાં એક તરફ ઇઝરાયલના ફાઈટર વિમાનો બોમ્બ ફેંકી રહ્યા છે, ત્યારે બીજી બાજુ તેનો આર્મી ગ્રાઉન્ડ એટેક કરી ગાઝા શહેરમાં ઘૂસ્યું છે. યુદ્ધ રોકવાની દુનિયાની વિનંતીઓ વચ્ચે ઇઝરાયલે શનિવારે રાત્રે શરણાર્થી કેમ્પ ઉપર કરેલા હવાઈ હુમલામાં 60 લોકોના મોત થયા છે. આવા સમયે ઇઝરાયલ પર ગાઝામાંથી હમાસ, લેબનોનમાંથી હિઝબુલ્લા અને યમનના હુથી આતંકવાદીઓએ 3 બાજુથી હુમલા કર્યા છે. ઇઝરાયલ સાથેના યુદ્ધમાં હિઝબુલ્લા અને હુથી આતંકવાદીઓ પણ હમાસની મદદે આવ્યા છે. હમાસે દક્ષિણ ઇઝરાયલમાં હુમલા કર્યા છે, ત્યારે ઉત્તરમાં લેબનોનમાંથી હિઝબુલ્લા આતંકવાદીઓએ ઇઝરાયલ તરફ એન્ટી ટેન્ક મિસાઇલ મારો શરૂ કર્યો હતો. જો કે ઇઝરાયલના સૈન્ય હિઝબુલ્લાને જબડાતોડ જવાબ આપતા તેના રોકેટ ડેપો પર હુમલો કર્યો હતો અને તેની મિલિટરી કમ્પાઉન્ડરને નિશાન બનાવ્યું હતું. યમનમાંથી હુથી આતંકવાદીઓ પણ હમાસની મદદે આવ્યા છે અને તેમણે ઇઝરાયલ તરફ બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. હુથી આતંકવાદીઓની બેલેસ્ટિક મિસાઇલે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કરી દીધો હતો. 2200 કિલોમીટર દૂરથી પણ ઇઝરાયલને નિશાન બની રહ્યા છે. આમ 3 બાજુથી સતત હુમલાના કારણે ઇઝરાયલની સમસ્યાઓ વધતી જતી જોવા મળી રહી છે. તો મિત્રો આવી રીતે ગાઝામાં ગ્રાઉન્ડ એટેક વચ્ચે ઇઝરાયલ પર હમાસ, હિઝબુલ્લા અને હુથીના હુમલા શરૂ થયા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પ્રાથમિક શાળામાં હવે દિવાળી વેકેશન પડશે, જેમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 9 નવેમ્બરથી 29મી નવેમ્બર સુધી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. તેમાં 21 દિવસના દિવાળી વેકેશનની નિયામક કચેરીએ જાહેરાત કરી દીધી છે. ગત વર્ષે 9 નવેમ્બર 2023ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયું હતું, જેમાં આ વર્ષે નવેમ્બર માસના દિવાળીનો તહેવાર હોવાથી વેકેશનનો સમયમાં ફેરફાર થયો છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં 21 દિવસના દિવાળી વેકેશનને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જે મુજબ તારીખ 9 નવેમ્બરથી 29મી નવેમ્બર સુધીમાં તમામ પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરાયું છે. આ વખતે અધિક માસના કારણે દિવાળી એક મહિના પાછી ઠેલવાતા વેકેશનનો સમયગાળો પણ ઓક્ટોબરના બદલે નવેમ્બરમાં લઈ જવાયો છે. વેકેશનમાં ફેરફાર થતા આ વખતે પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્ય માટેના દિવસો 120 ફાળવાયા હતા, જે ગત વર્ષે 104 હતા. બીજી તરફ ગત વર્ષે શૈક્ષણિક બીજા સત્રમાં શિક્ષણ કાર્ય માટે 137 દિવસો ફાળવાયા હતા, જે આ વખતે 127 દિવસો મળશે અને ઉનાળુ વેકેશન 6 મે 2024 થી જાહેર કરવામાં આવશે. પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદથી સુરત આવતી ડોમેસ્ટિક એરલાઇન્સ વેન્ચુરાની ફ્લાઇટના લેન્ડિંગ સમયે ટાયરમાંથી હવા નીકળી જતા મુસાફરોના જીવ તાળવે છૂટી ગયા હતા. જો કે આ બનાવમાં કંપનીના જવાબદારોની બેદરકારીના કારણે આવો બનાવ બન્યો હોવાની વિગતો જાણવા મળી છે. વેન્ચુરા કંપનીની ફ્લાઇટના લેન્ડિંગ સમયે હવા ટાયરમાંથી નીકળી ત્યારે ફ્લાઇટમાં 5 મુસાફર મુસાફરી કરી રહ્યા હતા. જો કે લેન્ડિંગ સમયે અચાનક હવા નીકળવાની બનાવના કારણે સુરત એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના થવાની શક્યતા રહેલી હતી, પરંતુ પાયલોટની સમય સુસક્તાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઉપરાંત મુસાફરોને પણ ફ્લાઇટમાંથી હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફ્લાઇટના ટાયરમાં હવા પૂરીને તેને પાર્કિંગમાં લઈ જવામાં આવ્યું હતું.